મોરબીના રવાપર રોડ પરના વિસ્તારમાં બનાવવામાં આવેલ જાગૃત મહિલા ગ્રુપ દ્વારા તારીખ 26 મે રવિવારના રોજ નિર્ગઢ વિદ્યાલયમાં સવારના 10 થી સાંજના 7:30 કલાક સુધી એક વુમન બિઝનેસ મેળાનું ભવ્ય અને અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. મેળા વિશે માહિતી આપતા જાગૃત મહિલા ગ્રુપમાં નિધાબેન સબાપરા તથા શ્વેતાબેન પેથાપરાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 35 જેટલી એન્ટ્રી આવી ચૂકી છે. આ મેળામાં મહિલાઓ દ્વારા ઘરે બેસીને બનાવાતી તમામ ચીજવસ્તુઓ જેવી કે અથાણા, પાપડ, ફરસાણ, ભરતગૂંથણની ચીજવસ્તુઓ, દરેક પ્રકારની હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ પ્રદર્શન તેમજ વેચાણ અર્થે મૂકવામાં આવનાર છે. આ મેળો માત્ર ને માત્ર મહિલાઓ માટે જ છે. આથી આમાં પુરુષોને પ્રવેશ નથી. ખાસ બાબત એ છે કે ઘણી મહિલાઓ ઘરે બેસીને ગૃહ કાર્ય કરતાં કરતાં ગૃહ ઉદ્યોગ પણ ચલાવતી હોય છે, પણ મોટે ભાગે તેમની ચીજવસ્તુઓના પોષણક્ષમ ભાવ મળતા નથી. ત્યારે આ મેળામાં તેમના કાર્યની યોગ્ય કદર થશે અને સાથે સાથે મહેનતના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ પણ મળી રહેશે. આર્થિક રીતે મહિલાઓને પગભર થવામાં આ વુમન બિઝનેસ મેળો એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડશે. ઘણી મહિલાઓ ઘરમાં પોતાનો આર્થિક સહયોગ આપવા ઘર ઘરાવ કાર્ય કરે છે, પણ તેમને આગળ આવવા માટે એક ઓપન માર્કેટનો હિસ્સો બનવા માટે યોગ્ય માર્ગદર્શન મળતું હોતું નથી. ઘણી મહિલાઓ પોતે જાતે બનાવેલા અથાણા, પાપડ કે ફરસાણ બહાર વેચવા જવા માટે સક્ષમ નથી હોતી કે ક્યારેક શરમ અનુભવતી હોય છે. ત્યારે આવી તમામ મહિલાઓને જાગૃત મહિલા ગ્રુપ એક પ્લેટફોર્મ પૂરું પાડવા આગળ આવી છે. ત્યારે વધુ ને વધુ મહિલાઓ આ વુમન બિઝનેસ મેળાનો હિસ્સો બને તેવી લાગણી નિધિબેન અને શ્વેતાબેને વ્યક્ત કરી છે. અમને જે ગ્રુપ છે ને અમે 450 બહેનો છીએ, વોટ્સઅપથી ચલાવીએ છીએ. તો ઘણીવાર બહેનો પોતપોતાના મેસેજ ડ્રોપ કરતા હોય છે કે હું આ કામ કરું છું, હું આ કામ કરું છું. ત્યાંથી એક વિચાર આવ્યો કે એક વખત બધાને ભેગા કરીએ એક પ્લેટફોર્મ ઉપર, એટલે આઈડિયા આવે કે હકીકતમાં કેટલી બહેનો ઘરેથી શું કરે છે, એકબીજાને મળીએ. ત્યાંથી વોટ્સઅપ ગ્રુપમાંથી જ અમને આ મેઇન વિચાર આવ્યો કે હવે અમારે આ એક વખત આયોજન કરીએ છીએ, પછી જોઈએ જો આમાં અમને લાગે છે અત્યારે અમે ખૂબ સફળતા છે તો આગળ આવા વધુ ને વધુ કાર્યક્રમો આયોજિત કરતા રહીશું. શ્રીકાંત પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ મોરબી.